Morning. ¿Qué Dimitro? Allí abre. En 04. Ya proyecto. Artificial Intelligence. ¿Qué ande? Nueva topics. Shuruaat karishu. ત્યાર સુધીના જેટલા પણ ટોપિક્સ આપણે ચર્ચા કરેલ છે એ ટોપિક્સના રિગાર્ડિંગ જે કોઈ પણ વિદ્યાર્થીને ડાઉટ હોય કે પ્રોબ્લેમ્સ હોય એના રિગાર્ડિંગ તો તમે મને પૂછી શકો છો એન્ડ ફોન કરી શકો છો તો જે કન્ડિશન્સ છે ડેટાની ये जे डेटा जे छे तमे मारी पासे थी कलेक्ट भी करी शको पर तमे जानता होशो मुझे कि पाइथन जे छे दैट इज प्रोग्रामिंग लैंग्वेज एंड नाउअडेज इट इज यूज फॉर एवरी एरा देन કઈ રીતે પ્રોગ્રામ કરવાના હોય છે પ્રોગ્રામ કઈ રીતે થાય છે આની અંદર ધેટ ઓલ ધ થિંગ્સ કે ડેટા તમારા કન્સિડર થાય છે એ ડેટાની અંદર જે આપણે ટોપિક્સ આજે ચલાવવાનો છે એટલા માટે આપણે જસ્ટ પેજ ડાઉન કરી રહ્યા છીએ તો જે ટોપિક ચર્ચા કરી રહ્યા છીએ એનાથી આપણે આગળના ટોપિક્સની ચર્ચા કરવાની છે દેટ્સ વાય આઈ એમ મૂવિંગ ઓન એન્ડ ઓન યસ દેટ્સ પાયથન ડિસિઝન મેકિંગ એ આઈ થિંક ચલાવ્યો હતો બટ એનાથી થોડુંક આગળ જઈશું તો જે આપણે કન્ડિશન્સ તો જે છે આનો એ આપણે ચર્ચા કરવાની લૂપ્સ ફોર લૂપ વાઇલ લૂપ એ આપણે લૂપ્સ કામ કરીએ છીએ એ કઈ રીતે એક્ઝિક્યુટ થાય છે સિક્વન્શિયલી એનું લો છે પ્રોગ્રામનો એ પ્રોગ્રામનો ફ્લો કઈ રીતે યુટિલાઇઝ કરવામાં આવે છે તો એ ફ્લોને તમે પ્રોપરલી યુટિલાઇઝ કરો પ્રોપરલી ચેકઆઉટ પણ કરો તો એ લૂપની આપણે ચર્ચા કરીએ છીએ ફર્સ્ટ statement the function it first પહેલું statement છે then second statement છે third statement છે like that it will go a stair by stair મતલબ કે જે step by step
દેટ મીન્સ જે એની ડેટા રિક્વાયરમેન્ટ્સ છે ડેટા કન્સિડરેશન્સ છે ડેટા એક્ઝિક્યુશન પ્રોસેસ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એની કન્ડિશન્સ ફ્લો there are lots many things that we have to consider. That particular scenario looks going to pretty well, like loop statement allows us to execute statement or group of statements multiple times. So, like advantage is that you can use structure that you can use. Structure decide that you can use. સ્ટ્રક્ચર નક્કી થતું હોય છે એન્ડ એની ડેટા કરન્સ પ્રોસિજર છે. અંદર તમે કઈ રીતે તમારું અપીયરન્સ શો કરી શકો છો, then after you can say that ये डेटा तुम्हारो छे ની અંદર તમે તમારો ક્લિયર ટેસ્ટ કરેલો છે ડેટા અકોર્ડિંગ ટુ માય કન્સર્ન અકોર્ડિંગ ટુ યુઝર્સ રિક્વાયરમેન્ટ especially as a loop statement allows us to execute a statement or group of statements multiple times. તમે જોઈ શકો છો કે લાઈક જે એનો સ્ટ્રક્ચર જે છે, મતલબ કે જે ફ્લો આ ઇમેજ જે છે, પણ ઇમેજ ડિસ્ક્રાઇબ્સ અબાઉટ લૂપ સ્ટેટમેન્ટ સ્ટ્રક્ચર. એની અંદર જે તમારો ડેટા કન્સિડર થતો હોય છે, ડેટા કન્સિડરેશનમાં લેવામાં આવતો હોય છે, ધેટ ઇઝ ટોટલી ડિફરન્ટ. કેમ? કારણ કે એની અંદર તમે જોઈ શકો છો કન્ડિશન્સ આપેલું છે, એટલે ડાયમંડ જે રિપ્રેઝન્ટ ધ કન્ડિશન ઓફ ધ ગિવન લૂપ. કન્ડિશન જો ઇફ કન્ડિશન ઇઝ કન્ડિશનલ કોડ, if condition is false, so according
ડેટા કન્સિડરેશન, ડેટા વેલપેક કન્સિડરેશન, એન્ડ તો પાયથન ની અંદર પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે પ્રોવાઇડ્સ કયા કયા લૂપ છે, તો એક છે વાઇલ લૂપ, ફોર લૂપ. વાઇલ લૂપ જે છે ઇટ્સ અ સ્ટેટમેન્ટ ઓર ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ. વાઇલ અ ગિવન કન્ડિશન ઇઝ ટ્રુ, ઇટ ટેસ્ટ ઓર ઇટ કન્ડિશન જે છે એક્ઝિક્યુટિંગ ધ લૂપ બોડી. ફોર લૂપ જે છે શું કામ છે, એક્ઝિક્યુટ ધ સિક્વન્સ ઓફ સ્ટેટમેન્ટ્સ, સ્ટેટમેન્ટ્સ સ્ટેટમેન્ટ્સ મલ્ટીપલ ટાઈમ્સ. એબ્રિવિએટ્સ કોડ ધેટ મેનેજ ધ લૂપ વેરિયેબલ. જે તમે કન્ડિશન્સ આપી હશે, જે કન્ડિશન્સ ના એકોર્ડિંગ એ વર્કઆઉટ કરતું હોય છે, જેને ઇટ વિલ ડિપેન્ડિંગ ઓન ધેટ પર્ટિક્યુલર કન્ડિશન. ધેટ પર્ટિક્યુલર સિનારિયો that will be provided by the set holders and others conditions it will affect that code the nested loop. You can use one or more loops set any other while or for while or for so તમારા તમી એ ગવર્નમેન્ટ છે કે ફાઇલ લૂપ સ્ટેટમેન્ટ્સ જે તમારા એ ડેટાની અંદર કઈ રીતે એક્ઝિક્યુટ કરીને ડેટા તમને રિપ્રિન્ટ કરી આપે છે, data and conditions that particular scenario
જે સિન્ટેક્સ આની જે એકદમ સિમ્પલ છે કે વાઇલ તમારું એક્સપ્રેશન તમારું જે પ્રિન્ટ કરવાનું જે સ્ટેટમેન્ટ એ કન્ડિશન્સ તો હિયર સ્ટેટમેન્ટ્સ મે બી અ સિંગલ સ્ટેટમેન્ટ ઓર અ બ્લોક ઓફ સ્ટેટમેન્ટ્સ ફોર્મ ઇન્ડેન્ટ કન્ડિશન મે બી એની એક્સપ્રેશન એન્ડ ટ્રુ ઇઝ એની નોન ઝીરો વેલ્યુ લૂપ ફેડ્સ વાઇલ ધ કન્ડિશન ઇઝ કે જ્યારે કન્ડિશન જો સાચી પડશે તો જ તમારું જે આ લૂપ છે એ એક્ઝિક્યુટ થશે પ્રિન્ટ કરશે અધરવાઇઝ વેલ્યુ નહીં ઓકે બરાબર છે એન્ડ ધ કન્ડિશન બીકમ્સ ફોલ્સ કન્ડિશન જો ફોલ્સ મતલબ થશે એ કેસની અંદર શું થશે વિદ્યાર્થી મિત્રો આ કેસીસની અંદર કે ડેટા જે છે કઈ રીતે પ્રિન્ટ કરશે કે ડાયરેક્ટ ઇટ પાસ ધ લાઇન ઇમિડિયેટલી ફોલોઈંગ ધ લૂપ એના પછી જે નેક્સ્ટ કોડ હોય છે ઓકે જે નેક્સ્ટ લાઇન ઓફ કોડ જે હોય છે ત્યાં આગળ ડેટા તમારા ફેચ આઉટ કરતું ડેટા કન્ડિશનલી ચેક થતા હતા ઇટ વિલ પ્રિન્ટ ધ ઇમિડિયેટલી કે સ્ટ્રક્ચર લાઈન હોય છે એની Python all the statements ended by the same number of characters spaces after a programming construct are considered to be part of a single block of code. કે એક લાઈન જ એનો જે કોડ છે એનો એ જ ત્યાં આગળ કન્સિડર થતું હોય છે કાઉન્ટ જે છે એ ટર્મ્સ ઓફ એકાઉન્ટ જે છે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ will be requested to follow your details it will
affect that fundamentals and the considerations કન્ડિશન ત્યાં આગળ સેટિસ્ફાઈડ થતી હોય છે. અંદર ડેટા તમે મેચ આઉટ કરી રહ્યા છો, એની અંદર વિલ બી ટેક કેર ઓફ ધેટ પર્ટિક્યુલર એઝ વેલ એઝ ફ્લો ડાયાગ્રામ છે, તમે જોઈ શકો છો. મુજબ ફાઇલ એક્સપ્રેશન જે તમે આપો છો એ કન્સિડરના આધારે જે ડેટા એન્ડ કન્સિડર જે થતું હોય છે ડેટાની અંદર એ કન્ડિશન મારી ન થાય, મેચ ન થાય તો એ તમને ત્યાં આગળ યુટિલાઇઝ કરતું હોય. રિક્વાયરમેન્ટ છે એ કન્ડિશન ના અકોર્ડિંગ જ, લાઈક યુ કેન સી વાઇલ કાઉન્ટ લેસ ધેન 9, કાઉન્ટ જે છે 0 છે, અહીંયા આગળ જે છે 9, ધ કાઉન્ટ ઇઝ કાઉન્ટ એન્ડ કાઉન્ટ પ્લસ 1, ગુડ બાય. તેનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કે એ કેટલા સુધી ડેટા એન્ડ અધર્સ ઇગરન્સ છે એની that particular conditions infinite loop w infinite loop છે એ infinite loop કઈ રીતે વર્ક કરે છે કે મારી કન્ડિશન્સ એ સ્ટ્રક્ચર જે છે તમારું એના બેઝ ઉપર
વેલ્યુઝ રીપ્રિન્ટ કરવાની હોય છે તમારે. વેલ્યુઝ કઈ રીતે પ્રિન્ટ થતી હોય છે, ચેકઆઉટ કઈ રીતે થતી હોય છે. According to my point of view, you know, structure is a structure na according. So, an infinite loop might be useful in client server programming where the server needs to run continuously. કારણ કે જે સર્વર જે છે, તમે સર્વર ની આપણે વાત કરી છે અહીંયા આગળ, એ સર્વર આપણું એ સર્વર ની અંદર ડેટાની કઈ રીતે કન્સિડર કરવાના છે, કઈ રીતે મેચ આઉટ કરવાના છે, એન્ડ કઈ રીતે યુટિલાઇઝ કરવાના છે. સો ધેટ consider the values of જે તમે જોઈ શકો છો મુજબ કઈ રીતે વેલ્યુઝ પ્રિન્ટ કરે છે રેન્ડમલી ઇન્ફાઇનાઇટ. યુ એન્ટર 20, એન્ટર નંબર 29, યુ એન્ટર 29. તો જે ક્લોઝર કરે છે કન્સિડર થતું હોય છે વેલ્યુઝ સિંગલ સ્ટેટમેન્ટ સ્ટુટ્સ ટુ ધ ઇફ સ્ટેટમેન્ટ. જે સિન્ટેક્સ જે છે એની ફાઇલ ફ્લેગ ધ કીવર્ડ દેટ ઇઝ ગોઈંગ ટુ ધીસ પર્ટિક્યુલર સિનારિયો એન્ડ according that particular conditions and structure જે એની અંદર ડેટા હોય છે એ ડેટાને કે યુટિલાઇઝ તમે કરી શકતા નથી. એન્ડ એવી આઉટપુટ મળતું હોય છે એ આઉટપુટ ની અંદર જે બી સ્ટ્રક્ચર નક્કી થતું હોય છે સ્ટ્રક્ચર જનરેટ થતું હોય છે
એ જ એને પ્રોવાઈડ કરી શકે છે કે ડેટા જે છે દેટ પર્ટિક્યુલર સિનારિયો કે જે કોડ એનું જે વાઇલ કન્ડિશન આપણે વાત કરી હતી એવી સિંગલ સ્ટેટમેન્ટ જે છે ફોર લૂપ કે એ જે કન્ડિશન્સ તમે આપો છો એ કન્ડિશન્સના એકોર્ડિંગ વેલ્યુઝ ત્યાં પ્રિન્ટ કરી એન્ડ એ પણ એની રિકરન્સ ડેટા વેલ્યુઝ એ વેલ્યુની અંદર ડેટા એન્ડ વેલ્યુઝ ત્યાં આગળ પ્લેસ કરી ડિક્લેરેશન રિક્વાયરમેન્ટ્સ વેલ્યુ પ્રેઝન્ટ કરતું હોય છે ફ્લો ડાયાગ્રામ તમે જુઓ તો તમને આઈડિયા ક્લિયર થશે That particular scenario consideration થતા હોય છે that data the values આપણી values represent કરતું હોય છે એને આપણે રીપ્રિન્ટ કરતા હોઈએ છીએ રેન્જ ફંક્શન હવે વિચારી તો રેન્જ ફંક્શન જે છે તો એ કન્ડિશન્સ આપણી જનરેટ થતી હોય છે તમને એક્ઝામ્પલ આપવા જઈ રહ્યો છું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ લોજિકલી જે પ્રોગ્રામ વર્ક કઈ રીતે કરતું હોય તો અહીંયા આગળ લખ્યું છે કે લોજિક પ્રોગ્રામિંગ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ ટુ વર્ડ્સ મતલબ કે એના થિંગ્સ એન્ડ પોઈન્ટ્સ જે પોઈન્ટ્સ આપણે કન્સિડર કરાવવાના છે કે આપણું જે લોજિક હોય છે કાં તો એ ટ્રુ હોય કાં તો ફોલ્સ હોય કે કન્સિડરેશનમાં પોઈન્ટ આવતા હોય છે જે કે લાઈક એ પોઈન્ટ આઉટને
તમે ત્યાં આગળ ચેક પણ કરી શકો છો, શેર પણ કરી શકો છો. Better is to that કે એની કન્સિડર એન્ડ કન્ડિશન્સ કે આપણે ચેક કરીએ છીએ અહીંયા આગળ તમે જોવો જોઈએ મુજબ કે વિચ ધ પ્રોબ્લેમ્સ આર એક્સપ્રેસ્ડ એઝ ફેક્ટ્સ. ફેક્ટ્સ નો મતલબ શું થાય છે અહીંયા આગળ તમે શું, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધેટ? It will redirect on that particular point. As well as the conditions જનરેટ થઈ છે એના એકોર્ડિંગ વિલ ક્રિએટ ધ રૂલ્સ બાય પ્રોગ્રામ ટ્રીટમેન્ટ જનરેટ થતા હોય છે. એના એકોર્ડિંગ ત્યાં આગળ વર્કઆઉટ કરતું હોય, એઝ વેલ એઝ જસ્ટ લાઈક અધર પ્રોગ્રામિંગ સિસ્ટમ ઓર જસ્ટ લાઈક અધર પ્રોગ્રામિંગ પેરાડિગ્મ like object oriented, functional, declarative, procedural, ये fundamental छे. ये fundamental ने જો યુટિલાઇઝ કરવાનું હોય, સેટ કરવાનું હોય, કન્સિડર કરવાનું છે, ઇટ વિલ check that requirements how the functional and declarative conditions are followed. ડેટા યુટિલાઇઝ થતા હોય છે રિપ્રિન્ટ થવા માટે,
effect on that also. How to solve this problem of the logic programming? Problem solve kaise karwani chahiye? Will take as granted a data je che a data ni andar are the important one or have a lower priority than the others. Work according to that only. Also, the performance. That so logic programming uses facts for solving the problem. That is why they are called the building blocks logic. Will generate the and based on the previous analysis yeah, structure nakki thatu hoy chhe. Act on the rules, regulations. How the knowledge of the facts maybe conditions and structures here. A data analyze कर सो reuse concept छे કઈ રીતે ડેટાને તમે એડવાન્સ્ડ
કન્સિડરેશનમાં યુઝ કરી શકો છો. ફિલ ડિફેક્ટ ઓન ધેટ પર્ટિક્યુલર એનાલિસિસ ડેટા અને કન્સિડરેશન થતા હોય છે કે કઈ રીતે થશે, યુટિલાઇઝ થશે. અકોર્ડિંગ ટુ માય data will show the perfection details of that particular things. Logic program work ke je kare che, facts should know actually every logic program needs facts to work it so that it can achieve the given goal. Goal generation, logical structure, એ બધી વસ્તુ જો મેચ કરવી હોય તો એનો ફેક્ટ્સ એક્ચ્યુઅલી છે, રૂલ્સ છે, વિલ વર્ક ઓન ધેટ પર્ટિક્યુલર. આપણે જે વાત કરી છે લૂપ્સ એન્ડ કન્ડિશન્સની, એની અંદર ફેક્ટ્સ એન્ડ રૂલ્સ છે. ધેટ વિલ ઓલ્સો અફેક્ટ ધી હાઉ ધીસ વિલ વર્ક ઓન. હાઉ ટુ ઓલ ધ પેકેજીસ that redirect the structural programmed that how conditions are going, how the others will affect on that particular thing. That will be able to drive your data with, for starting logic programming Python, we install this package that is the PyPrend. This provide used to simplify the way we write code for business logic. That means it's the fundamental approach that going to use and utilized over the work vacants. Scenario is changing over the terms, conditions,
and other CPI that is also whatever the package જે તમારે ઇન્સ્ટોલ કરવું હોય તો એ પેકેજ ઇન્સ્ટોલ કરવા માટે યુ આર યુઝિંગ ધ પાઇપ સાઇન પીપ કમાન્ડ આઈપી પાઇપ વોટ એવર યુ વોન્ટ ટુ સી ઓકે તો પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓકે ક્લિયર છે વેરી મચ